રાજકોટ જિલ્લામાં ધોરાજી ખાતે એક લગ્ન પ્રસંગમાં મોંઘી ગિફ્ટના બદલે તેલનો ડબ્બો તેમજ ગેસનો બાટલો આપવામાં આવ્યો હતો। ધોરાજીમાં મકવાણા પરિવારને ત્યાં આ લગ્ન પ્રસંગ યોજાયો ત્યારે વરરાજાના મિત્રોએ પોતાના મિત્રને તેમના લગ્ન જીવન દરમિયાન મોંઘવારીનો સામનો કરી શકે એટલા માટે મોંઘો તેલનો ડબ્બો તેમજ ગેસનો બાટલો આપ્યો હતો। એક તરફ મોંઘવારીને લઈને થતા ભાવ વધારા સામાન્ય પ્રજાને રડાવી રહી છે અને બીજી તરફ આ જ મોંઘવારી લોકોને મનોરંજન પણ કરાવી રહી છે। આ મોંઘવારીના પડઘા લગ્ન પ્રસંગમાં જે ભેટ સોગાદ આપવામાં આવે છે તેના પર પણ જોવા મળી રહ્યા છે। થોડા દિવસ પહેલાં જ્યારે લીંબુના ભાવ આસમાને હતા ત્યારે વરરાજાને લગ્નની ભેટમાં લીંબુ આપવામાં આવ્યા હતા। હવે આવી જ એક રમૂજ સાથેની ભાવ વધારાની વ્યથા ખાદ્ય તેલની જોવા મળી છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મકવાણા પરિવારમાં લગ્ન હતા અને વરરાજા આકાશભાઈના લગ્નમાં તેના મિત્રોએ તેની લગ્નની ભેટ તરીકે એક ખાવાના તેલનો ડબ્બો અને ગેસનો બાટલો આપ્યો હતો। ગેસના બાટલાને હાર પહેરાવ્યો હતો અને તેલના ડબ્બાને પણ હાર પહેરાવીને તેના મિત્રો દ્વારા આ ભેટ આપીને વધી રહેલ મોંઘવારીમાં મધ્યમ પરિવારની શું હાલત છે તે બતાવી હતી। એક તરફ રમૂજ થાય તો બીજી તરફ મધ્યમ વર્ગ જે મોંઘવારી સામે લડી રહ્યો છે તેની દર્શાવતી આ ઘટના બતાવે છે કે મધ્યમ વર્ગને હાલ ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે। મારું નામ મુછડિયા ગીતાબેન ભરતભાઈ છે। અમારો ફ્રેન્ડ આકાશભાઈના મેરેજ છે, અમે એને ગિફ્ટમાં ગેસનો બાટલો અને તેલનો ડબ્બો ગિફ્ટમાં કરેલ છે, કારણ કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે એને ઘર પોષણ કરવામાં બહુ તકલીફ પડે છે અને ગૃહવાળીનો ઘર સંભાળવું બહુ અહમું પડી ગયું છે। અમારે શાકભાજીથી લઈને તેલનો ડબ્બો ગેસનો બાટલો તે ઘર કેમ ચલાવવું, મહિલાનો બજેટ કેવું ખોળવાઈ ગયું છે, બજેટ સાવ ખોળવાઈ ગયું છે, કારણ કે શું કરવું એમ, શાકભાજી એટલી મોંઘી છે, ઘર કેમ ચલાવું, કઠોળ એટલા મોંઘા છે, ગેસનો બાટલો પેલા 400 રૂપિયા હતા અત્યારે 1,050 થઈ ગયા છે, અને તેલના ડબ્બાના કેટલા 1,400-1,500 રૂપિયા હતા, 2,829 રૂપિયા થઈ ગયા છે। આજે શું કાર્યક્રમ કર્યો તમે બેન? આજે એક કાર્યક્રમ કે અમારા ફ્રેન્ડ આકાશભાઈના મેરેજ છે અને એના ગિફ્ટ માટે અમે એને તેલનો બાટલો અને ગેસનો ચૂલો આપેલ છે। સરકાર પાસે શું અપેક્ષા રાખો? સરકાર પાસે એટલી જ અપેક્ષા છે કે ગરીબ માણસોને સહી લઈ રહે એના માટે છે ભાવ ઓછા કરે અને પહેલાં જેટલો ભાવ રાખે, પહેલાં 400 રૂપિયા જ હતા ગેસના અને અત્યારે કેટલા 1,000 રૂપિયા થઈ ગયો છે, તો સબસિડી પણ બંધ થઈ ગઈ છે, તો ગરીબ માણસો અને સહી લઈ રહે એના માટે સબસિડી બધી ચાલુ કરે છે। ભરતભાઈ મુછડિયા, હું ધોરાજીથી મારા પરમ મિત્ર આકાશભાઈના લગ્ન જીવનથી જોડાઈ રહ્યા છે, તો અમે બંને પતિ પત્ની છીએ એવું નવું આહવાન કર્યું કે આવી મોંઘવારીની પ્રકોપ માયાજાળથી બચવા માટે એને એક ગેસનો બાટલો અને તેલનો ડબ્બાની સપ્રેમ ભેટ આપેલી છે, જેથી કરીને આગળના લગ્ન જીવનમાં એને થોડી સહેલાઈતા રહે એટલા માટે અમે એને એ સપ્રેમ ભેટ આપેલી છે। કેવું ભાવ કેવા વધી રહ્યા છે? પહેલાં ગેસના બાટલાના 450-450 રૂપિયા હતા અને એમાં પણ 200-250 રૂપિયાની સબસિડી મળતી, અને હાલમાં અત્યારે 87 તરફથી સબસિડી પણ બંધ કરી દીધી છે અને ગેસના બાટલાના 950-1,000 રૂપિયા સુધી પહોંચી ગયા છે। પહેલાં તેલના ડબ્બાના માત્ર 1,100-1,200 રૂપિયા હતા અને છેલ્લા 1-1.5 વર્ષમાં એ તેલના ભાવ અત્યારે 2,800-3,000 સુધીના પહોંચી ગયા છે, તો સામાન્ય માણસનું જીવન જે મોંઘવારીમાં જે દમાઈ રહ્યું છે બહુ કઠિન પરિસ્થિતિમાં ગુજરી રહ્યું છે, એટલા માટે અમે એક નવી પહેલ કરી છે અને સરકારની સાથે આ મેસેજ મોકલ્યા કે અત્યારે ગૃહિણીઓ અને સામાન્ય જીવન જે મિડલ ક્લાસના લોકોનું જે જીવન નિર્વાહ છે એ બહુ કઠિન પરિસ્થિતિમાં જઈ રહ્યું છે, તો સરકારથી અપેક્ષા રાખીએ કે આમાં થોડીક મોંઘવારીમાં થોડોક કંટ્રોલ રાખી અને સામાન્ય માણસની સારી એવી મોંઘવારી ઓછી કરે એવી અમારી અપીલ છે। અર્શીભાઈ આહિર, વી ઇન્ડિયા ન્યૂઝ, ઉપલેટા।